પીએમ મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો આજે અંતિમ દિવસ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે થઈ દ્વિપક્ષીય વાર્તા વડાપ્રધાને કહ્યું આગામી દશકમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને નવી ઊંચાઈએ લઈ જવાશે આંતરિક વિશ્વાસ પર સંબંધો આધારિત હોવાનો પણ ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સિડનીના અપાયું ગાર્ડ ઓફ ઓનર એડમિરલ્ટી હાઉસમાં ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપી કરાયું સન્માન નવ વર્ષ પછી ફરી ઓસ્ટ્રેલિયાએ પીએમ મોદીની યજમાની કરી સિડનીના એરિના સ્ટેડિયમમાં 20,000 ભારતીયોએ પીએમ મોદીનું હાર્દિક સ્વાગત કર્યું ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પીએમ મોદીને બોસ ગણાવ્યા કહ્યું તેમનું સ્વાગત કરવું મારા માટે સૌભાગ્યની વાત ઓસ્ટ્રેલિયાના સિડનીમાં વડાપ્રધાન મોદીએ નમસ્તે ઓસ્ટ્રેલિયા કહીને સંબોધનની શરૂઆત કરી 20,000 ભારતીયોને કહ્યું 2014માં આવ્યો ત્યારે વચન આપ્યું હતું કે તમને મળવા માટે 28 વર્ષ નહીં લગાડું આપણા વચ્ચે ભૌગોલિક અંતર જરૂર છે પરંતુ હિન્દ મહાસાગર જોડે છે તેવો ઉલ્લેખ કર્યો સિડનીમાં પીએમ મોદીનું પ્રવાસી ભારતીયોને સંબોધન ઇન્ટરનેટના વપરાશથી માંડીને દૂધ ઉત્પાદન સુધી ભારતે વિશ્વમાં વગાડેલા ડંકા પર કરી વાત કહ્યું બંને દેશોના સંબંધોનો સૌથી મોટો આધાર પરસ્પરનો વિશ્વાસ અને આદર સાથે જ વન અર્થ વન ફેમિલી અને વન ફ્યુચરનો મંત્ર આપ્યો નવા સંસદ ભવનના ઉદઘાટન પર તે જ રાજકારણ ટીએમસી અને આપ ઉદઘાટન કાર્યક્રમમાં નહીં રહે હાજર સીપીઆઈ પણ કરશે ઉદઘાટન કાર્યક્રમનો વિરોધ 28 તારીખે પીએમ મોદી નવા સંસદ ભવનનું કરવાના છે ઉદઘાટન વડાપ્રધાનની જગ્યાએ રાષ્ટ્રપતિ ઉદઘાટન કરે તેવી વિપક્ષની માંગ મહારાષ્ટ્રમાં G20 સંમેલનમાં પ્રતિનિધિઓ ઝૂમ્યા મુંબઈમાં ગેટ વે ઓફ ઇન્ડિયા પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા આ દરમિયાન પ્રતિનિધિઓએ નૃત્યનો આનંદ લીધો કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા લોકોને ગરમીથી રાહત મળશે રાજ્યમાં હાલ પશ્ચિમી પવનો ફૂંકાતા ગરમી ઘટશે 24 કલાક બાદ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાશે રાજ્યમાં આજથી ભારે પવન ફૂંકાશે હવામાન વિભાગની આગાહી મુજબ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપે પવન ફૂંકાશે 26 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ રાજ્યમાં મે મહિનામાં 22 મે સુધી હીટસ્ટ્રોકના કુલ 50 કેસ નોંધાયા સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા કેસ ગત વર્ષ કરતા આ વર્ષે બે મહિનામાં ઇમરજન્સી કોલમાં નોંધાયો વધારો અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધ્યો ચાલુ મહિનામાં ઝાડા ઉલટીના 351 કેસ કમળાના 66 કેસ તેમજ ટાઇફોઇડના 181 કેસ નોંધાયા 3,500 જેટલા પાણીના સેમ્પલમાંથી 60 થી 70 સેમ્પલ ફેલ થયા રાજકોટમાં ગરમીને કારણે થતા કેસમાં વધારો એક મહિનામાં હીટસ્ટ્રોકના 737 કોલ 108 સેવાને મળ્યા 108 એમ્બ્યુલન્સમાં રખાઈ ગ્લુકોઝ સહિતની વ્યવસ્થા બેંગલુરુમાં ભારે વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો અનેક જગ્યાએ ભરાયા પાણી કર્ણાટકમાં પણ બદલાયું વાતાવરણ હુબલી શહેરમાં વરસાદની સાથે કરા પડ્યા રસ્તા પર કરા પડ્યાના દ્રશ્યો પણ સામે આવ્યા અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં 3 સગીર બાળકો ગુમ પોલીસ મથકમાં નોંધાઈ અપહરણની ફરિયાદ 3 મિત્રો રમવા ગયા બાદ ઘરે પરત નથી ફર્યા પરિવારજનોની તપાસમાં અન્ય મિત્રોએ મેટ્રો જોવા ગયા હોવાનું જણાવ્યું હતું વલસાડના તડકેશ્વર મંદિર નજીક મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મંડપ પણ સળગ્યો ઘટનામાં કોઈ જાનહાનિ નહીં મંડપનો સામાન બળીને ખાક થયો ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ કચ્છમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી માંડવીના નાની વિરાણીમાં રૂપિયાની લેતી દેતી બાબતે ફાયરિંગ કારમાં આવેલા 4 શખ્સોએ કર્યું ફાયરિંગ પોલીસે કારનો પીછો કરી 4 આરોપીને પકડ્યા
રાજકોટમાં એસટી નિગમના ડ્રાઈવર કંડક્ટરની દાદાગીરી સામે આવી ગોંડલનું સ્ટોપેજ હોવા છતાં જામજોધપુર ડેપોની અંદાજે 200થી વધુ બસો બાયપાસ દોડાવાઈ રહી છે, જેના કારણે ધારાસભ્ય ગીતાબા જાડેજાના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાએ સ્ટિંગ ઓપરેશન કર્યું. ધારાસભ્યએ વાહન વ્યવહાર પ્રધાનને કરી રજૂઆત. રાજ્ય સરકારના 9 લાખ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધશે. સરકારી મોંઘવારી ભથ્થામાં 8% વધારો કરવાનો લીધો નિર્ણય. 3 હપ્તામાં ચૂકવાશે રકમ. સરકારી તિજોરીમાંથી ખર્ચાશે 4,516 કરોડ રૂપિયા.